નીરુ હાલ આ સીએમ પદના કુકડું દિવદિન વધુ ગુંજમાં આવી રહ્યું છે, કઈ રીતે તેનું કોઈ સમાધાન નજરે આવી રહ્યું છે ખરું? જી જયેશ, અમને જણાવી દઉં, 2 તારીખે અમિત શાહ પોતે મુંબઈ આવવાના છે અને ખાસ કરીને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે, ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ, તમામ ભાજપના જેટલા પણ ચૂંટીને આવેલા વિધાયકો છે, તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે અને ખાસ બેઠક યોજવામાં આવી છે અમિત શાહની સાથે 2 તારીખે. તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. જોકે આ મહાયુતિ જે છે ભાજપ અને શિવસેનાની, તેની હવે મહાગાંઠ બની ગઈ છે અને કોઈ પણ સમાધાન અત્યારે નથી આવી રહ્યું. શિવસેના પોતાની જીત છે તેના ઉપર અત્યારે પણ અડિગ છે. 50-50 પાર્ટનરશિપની જે વાત તેઓએ કરી હતી ચૂંટણીની પહેલા જ, તેના ઉપર જ, અને રોટેશનમાં સીએમ પદ પર શિવસેનાને પણ સરખો ભાગીદાર બનાવવામાં આવે તેના ઉપર, તે જ શિવસેનાની માગણી છે. પણ દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાની આ માગણીને પૂરી રીતે સ્વીકાર નથી કરી અને તેઓએ બીજા 16 મંત્રી પદ શિવસેનાને જે છે તે ઓફર કર્યા છે. પણ અત્યાર સુધી કોઈ પણ સમાધાન નથી આવ્યું. હવે સૌ કોઈની મીટ મંડાયેલી છે. અમિત શાહ જયારે આવશે ત્યારે બેઠકમાં શું નિશ્ચિત કરવામાં આવે છે તેના ઉપર. બિલકુલ, આભાર નીરુ. તો નીરુ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે અમિત શાહ હવે મેદાને ઉતરશે અને તેના થકી આ સમગ્ર કોકડું ગૂંચવાશે તેવા આસાર વર્તાઈ રહ્યા છે. 2 તારીખે આખરે મુલાકાત બાદ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.